રાજ્યની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન. ગુજરાતમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો. સવારે 9 કલાકે ચૂંટણીની શરૂઆત. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો માટે જાહેર કર્યા વ્હીપ, તો કોંગ્રેસ દ્વારા અપાશે ધારાસભ્યોને વ્યક્તિગત વ્હીપ. દ્વારકામાં પબુભા માણેકનો મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ. મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ દ્વારા પબુભા દ્વારા હુમલાના પ્રયાસની ઘટનાને ગણાવી નિંદનીય. જામનગરમાં કોરોના વાયરસના નવા 4 કેસ, તો રાજ્યમાં નવા 510 દર્દીઓ કોરોનાગ્રસ્ત, સાથે છેલ્લા 24 કલાકમાં 31 લોકોના થયા મોત. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,826 નવા કેસ. અમેરિકામાં સૌથી વધુ 22.63 લાખ દર્દીઓ સંક્રમિત. ચીન સરહદ વિવાદ મુદ્દે આજે સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે સર્વદળીય બેઠક. વિવિધ પક્ષના નેતાઓ સાથે સ્થિતિ અંગે કરાશે ચર્ચા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં અને સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ વિસ્તૃતમાં સમાચાર, તે પહેલા આ અગત્યના સમાચાર પર નજર કરીએ. ગુજરાતની 4 બેઠકો માટે રાજ્યસભાની આજે ચૂંટણી છે. સવારે 9 કલાકે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થશે. રાજ્યની 4 સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. ભાજપના 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, તો કોંગ્રેસના 2 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ભાજપના, અને કોંગ્રેસના 2 ઉમેદવાર શક્તિસિંહ અને ભરતસિંહ મેદાનમાં છે. ભાવિનો આજે ફેસલો થવાનો છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે અને ત્યારબાદ પરિણામની પણ જાહેરાત કરવામાં આવશે. સવારે 9 કલાકે ચૂંટણીની શરૂઆત થશે. મતદાન બાદ સાંજ સુધીમાં પરિણામ આવવાનું છે. ગુજરાતની 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી અને જંગમાં ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 2 ઉમેદવારો છે. ભાવિનો આજે ફેસલો થશે ત્યારે સવારે 9 કલાકે ચૂંટણીની શરૂઆત થવાની છે. ગુજરાતની 4 બેઠકો માટે આજે રાજ્યસભાની ચૂંટણી. વધુ વિગતો મેળવે સંવાદદાતા વિરેન મહેતા ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે. વિરેન, આજે રાજ્યની 4 સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે ચૂંટણી છે અને કોરોના મહામારી વચ્ચે આ ચૂંટણીનું આયોજન કેવા પ્રકારની તૈયારી? ચોક્કસ, જે પ્રમાણે ગુજરાતની જે 4 રાજ્યસભાની જે સીટો છે તેની આજે મતદાન યોજાવાનું છે. તેમાં 172 ધારાસભ્ય આજે મતદાન કરશે, અને ખાસ કરીને જોવામાં આવે તો 103 ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે, સાથે 65 કોંગ્રેસના ધારાસભ્યો છે, 1 અપક્ષ ધારાસભ્ય છે, સાથે 2 VTPના અને 1 NCPના ધારાસભ્ય છે. આ તમામ 172 ધારાસભ્યો આજે મતદાન કરવાના છે. અને જે 4 જે સીટો છે તેની જગ્યાએ 5 ઉમેદવાર ઉભા થતા આજે ચૂંટણી રસાકસી જંગ બનશે તેવું લાગી રહ્યું છે. અને તમામ તૈયારીઓ ગઈકાલ રાતે પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલે દિલ્હીથી જે નિરીક્ષક આવ્યા હતા તેમણે પણ તમામ જે તૈયારીઓ થઈ ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. જે હોલમાં મતદાન યોજાવાનું છે તેમાં 2 CCTV કેમેરા સહિત તમામ સામગ્રી લગાવવામાં આવી છે. CCTV કેમેરા અને વેબકાસ્ટિંગથી અહીંથી જે મતદાન થશે તે પણ દિલ્હીમાં જે બેઠા ચૂંટણી કમિશનર જોઈ શકશે. અને આ પ્રકારની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને હાલ આપણે ઊભા છીએ જે MLA ક્વાર્ટર્સ, જેમાં ગઈકાલ રાત્રે જે પ્રકારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેને લઈને એક ચર્ચા થઈ હતી કે ભાઈ પહેલી જે ચૂંટણીઓ ગઈ તેમાં ક્યારેય આવી રીતે બંદોબસ્ત ગોઠવવામાં નથી આવ્યો. કારણ કે અત્યારે જે MLA ક્વાર્ટર્સ આપ જોઈ રહ્યા છો તેમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને 1 NCPના ધારાસભ્ય છે, બાકી કોઈ ધારાસભ્ય હાલ હાજર નથી. કોંગ્રેસના ધારાસભ્યો પણ તેમણે જે નિયત હોટલ છે તેમાં ગોઠવાયેલા છે, સાથે NCPના ધારાસભ્ય છે તે અહીં છે, અને અપક્ષ ઉમેદવાર પણ બહાર હતા. છતાં પણ જે જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, આવતા જતા તમામ લોકોના નામ નંબર તેમજ ગાડી નંબર નોંધવામાં આવતા હતા. શા માટે આવું કરવામાં આવ્યું તે એક ચર્ચાનો વિષય થયો હતો. હાલ આપણે જે જોઈ શકીએ છીએ તે પ્રમાણે હાલ MLA ક્વાર્ટર્સની બહાર જે પણ ગાડી નીકળી છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. MLA ગુજરાત લખેલું છે, છતાં પણ એમ કોણ ડ્રાઈવર છે, કોણ શું છે, ક્યાં જાય છે તે તમામ તપાસ કરવામાં આવી રહી છે. અને તે પ્રકારે આપ જોઈ શકો છો આ અને લીધે ગઈકાલ રાત્રિ જ MLA ક્વાર્ટર્સ ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. જી વિરેન, કોંગ્રેસના 2 ઉમેદવાર અને ભાજપના 3 ઉમેદવારો મેદાનમાં છે. ભાવિનો આજે ફેસલો થવાનો છે. રસાકસી ભર્યો આજે જંગ રહેશે, તો કોંગ્રેસ દ્વારા અંતિમ ચરણમાં કેવા પ્રકારની તૈયારીઓ? ચોક્કસ, જે પણ મતદાન થવાનું છે તેમાં જે હાર જીત થવાની તે ચોક્કસ 1 કે 2 વોટને લઈને હાર જીત થશે.
અને તેને લઈને કોંગ્રેસ પણ તંતોડ મહેનત કરી રહી છે. કોંગ્રેસના જે શક્તિસિંહ ગોહિલ છે તેઓ ઉમેદવાર તરીકે છે, બીજા ઉમેદવાર છે ભરતસિંહ સોલંકી, પરંતુ શક્તિસિંહ ગોહિલ જીતી જાય તેવી સ્પષ્ટ બહુમતી તેમની પાસે છે. જે મગજમારી છે, જે મતલબ હાર જીતની બાજી તે ભરતસિંહ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીને નર હરી અમીન વચ્ચે થવાની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પહેલા બે ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા એમને સ્પષ્ટ બહુમતી સાથે જીતશે. પણ જે એક બે વોટની જે બારાબારી છે નર હરી અમીન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના ભરતસિંહ સોલંકી વચ્ચે થશે. જી અજી વિરેન, વીપ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે ત્રણેય ઉમેદવારો માટે વીપ જાહેર કર્યા, તો બીજી તરફ કોંગ્રેસ પણ ધારાસભ્યને વ્યક્તિગત રીતે વીપ આપવાના છે. ક્યારે આપશે? જે ચોક્કસ વીપ આપવાની પ્રક્રિયા એક રૂટીન પ્રક્રિયા કહી શકાય છે કે જે પણ ઉમેદવારો લડતા હોય તેમના તમામ ધારાસભ્યને વીપ આપવામાં આવતો હોય છે પક્ષ દ્વારા, કે કોઈ પણ ધારાસભ્ય પક્ષની વિરુદ્ધ ના જાય તે માટે વીપ આપવામાં આવતો હોય છે. જો પક્ષની વિરુદ્ધ જાય, જો વીપનો અનાદર કરે તો તેમની પર પાર્ટી પગલાં લીધી હોય. તે પ્રમાણે દરેક પક્ષ, ભારતીય જનતા પાર્ટી હોય, એનસીપી હોય, એનસીપી એક ઉમેદવાર છે, એક જ ધારાસભ્ય હોવા છતાં પણ એનસીપીએ તેને વીપ આપેલો છે. સાથે જે કોંગ્રેસ દ્વારા પણ દરેક ધારાસભ્યને વીપ આપવાની વાત છે. આજે 8:30 વાગે કોંગ્રેસના ધારાસભ્યો જે વિધાનસભામાં પરેશ ધાનાણીનું જે કાર્યાલય છે વિરોધ પક્ષના નેતાનું, ત્યાં તેઓ આવી જશે. ત્યાં એક 1.5 કલાકની એક બેઠક શરૂ થશે અને બેઠકમાં તમામને વીપ આપવામાં આવશે. ત્યારબાદ તેઓ મતદાન માટે નીકળશે. જી અજી વિરેન, આભાર તમામ વિગતો આપવા માટે. તો આજે રસાકસી ભર્યો જંગ રહેશે રાજ્યસભાનું રણ, અને આજે 4 બેઠકો માટે ચૂંટણી. ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. રસાકસી ભર્યો આજે જંગ રહેશે ત્યારે ભાજપ દ્વારા વીપ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસમાં ધારાસભ્યોને વ્યક્તિગત રીતે વીપ આપવામાં આવશે. ગુજરાતની 4 સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. સવારે 9 કલાકે મતદાન પ્રક્રિયા શરૂ થશે. તો આજે ખૂબ જ મોટો અને સૌથી અગત્યનો દિવસ છે. આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી છે અને રસાકસી ભર્યો જંગ આજે રહેશે, કારણ કે 5 લોકો કે તેમના ભાવિ આજે નક્કી થશે. ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાનમાં છે. તો ભાજપે 3 ઉમેદવારો માટે વીપ જાહેર કર્યા. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને વ્યક્તિગત રીતે વીપ આપવામાં આવશે. કોંગ્રેસ બંને ઉમેદવારોને વ્યક્તિગત રીતે વીપ આપશે. ભાજપ તરફથી પ્રદીપસિંહ જાડેજા અધિકૃત એજન્ટ છે. 4 બેઠકો માટે રાજ્યસભાની આજે ચૂંટણી, સવારે 9 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. જો કે ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાનમાં છે. રસાકસી ભર્યો જંગ જોવા મળશે. કોંગ્રેસ બંને ઉમેદવારો માટે વ્યક્તિગત રીતે ધારાસભ્યોને વીપ આપશે. ગુજરાતમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના 3 અને અંતિમ ઉમેદવાર નરહરી અમીન તથા કોંગ્રેસના 2 ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોઈએ તો ઉમેદવારને જીતવા 35 મતની જરૂર છે. ભાજપના 103 છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફથી મતદાન કરવાનું હોવા છતાં પણ તે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, કારણ કે બેઠકમાં કાલે તેઓ ઉપસ્થિત હતા. તો આજે અગત્યનો દિવસ. રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી છે. સવારે 9 કલાકે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની છે. ગુજરાતમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. ભાજપે વીપ આપ્યું છે. કયા ધારાસભ્યોએ કોને મત આપવો તેનો આ વીપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેફરન્સ મત આપવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 9 કલાકે ચૂંટણીની શરૂઆત થશે. ભાજપ તરફથી પ્રદીપસિંહ જાડેજા અધિકૃત એજન્ટ છે. ભાજપે 3 ઉમેદવારો માટે વીપ જાહેર કર્યા છે. તો આજે અગત્યનો દિવસ. રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી છે. ત્યારે રાજકીય ગણિત વિશે વાત કરીએ તો રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા, દરેક ઉમેદવારને જીતવા 35 મતની જરૂર છે. ભાજપના 103 છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા કે તેમને વીપ તો કોંગ્રેસનું આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ ભાજપને મત આપે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આમ ભાજપના 3 ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે માત્ર 1 મત ખૂટે છે.
तो आ तरफ कोंग्रेसनी वात करिए, कोंग्रेसना 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિગ્નેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે। જીતવા માટે બીજા ઉમેદવારને 4 મત ખૂટે છે અને તે જોતા જો બીટીપીના બંને મત પણ કોંગ્રેસને મળે તોય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કોંગ્રેસમાં થયું છે। રાજ્યસભાની 4 બેઠકો પર કુલ 5 ઉમેદવારો છે, એક વોટ પર નિર્ભર છે ચોથી બેઠકની ચૂંટણી। तो 4 બેઠકો માટે ચૂંટણી સવારે 9 કલાકે ચૂંટણી શરૂઆત થવાની છે। રાજ્યસભાનો રણ ટંકાર આજે સવારે 9 કલાકે અને 9 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે। 4 બેઠકો પર 5 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે, ત્યારે એક વોટ પર ચોથી બેઠકની ચૂંટણી નક્કી કરવામાં આવશે। એનસીપી એમએલએ ગઈકાલે ભાજપની બેઠકમાં હતા, કાંધલ જાડેજા કે જેઓ ભાજપની બેઠકમાં उपस्थित रहा था, जो कि तेमने वीप आपवामां आव्युं छे के तेओ कांग्रेस ने मत आपे परंतु तेओ भाजप ने मत आपे ते लगभग नक्की मानवामां आवी रह्युं छे। वधु विगतो मेळवीए संवाददाता सोनल अड़कट पासेथी। सोनल, सौथी अगत्यनो दिवस, 4 बैठकों माटे चूंटणी, भाजपनुं गणित केवुं छे अत्यारे? ભાજપના ગણિતની જો વાત કરીએ તો સૌથી આજે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે તે ક્રોસ વોટિંગનો છે। 4 બેઠકો માટેની આ જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર મેદાનમાં છે, પણ ગઈકાલે જે રીતે ભાજપ સામે એક ભય આવ્યો છે કે તેના 2 ધારાસભ્યો, મધ્ય ગુજરાતના જે 2 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હતા અને તેમને ગઈકાલે જ એક મંત્રીના નિવાસસ્થાન ખાતે બેસાડી દેવામાં આવ્યા, મુખ્યમંત્રી સાથે પણ તેમની બેઠક કરવામાં આવી। ભાજપના ધ્યાન પર આ જે ક્રોસ વોટિંગ થવાની બાબત હતી તે તેમના ધ્યાન પર આવી ગઈ અને હવે 2 ધારાસભ્યોને તેમણે સાચવી લીધા છે એવું કહી શકાય। પણ હાલના તબક્કે જે બંને પક્ષો તરફથી, ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષ તરફથી અત્યારે સૌથી વધુ જે ભય છે એ જ છે કે ક્રોસ વોટિંગ થશે કે કેમ, કેમકે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપ માટે 2 ઉમેદવારોની જીત નિશ્ચિત છે, ત્રીજા ઉમેદવાર જે નરહરિ અમીન છે તેની અને ભરતસિંહ સોલંકીની વચ્ચેનો સીધો મુકાબલો છે। કોંગ્રેસના જે શક્તિસિંહ ગોહિલ છે તેને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવ્યો છે અને તેમની જીત પણ નિશ્ચિત મનાઈ રહી છે, પણ કોંગ્રેસ પાસે પણ સંખ્યા પણ ખૂટી રહ્યું છે। તો બીજી બાજુ જે ભાજપ છે તેની પાસે 2 મત ખૂટી રહ્યા છે, એટલે હવે જે મદાર છે તે એનસીપી અને બીટીપીના મતો પર રહેલો છે। પણ જો એનસીપીની વાત કરીએ સોનલ, તો એનસીપીના કાંતલ જાડેજાને પક્ષ તરફથી કોંગ્રેસમાં વોટ આપવાની જે વીપ છે આપવામાં આવ્યો હતો, પણ તે વીપની એસી તેસી કરી અને ગઈકાલે તેઓ ભાજપની બેઠકમાં હાજરી આપવા ગયા હતા અને તેમણે પ્રશિક્ષણ મેળવ્યું હતું કે ભાજપને કઈ રીતે મત આપવો। એટલે કાંતલ જાડેજાએ પક્ષના વીપને અવગણી અને જે બેઠકમાં હાજરી આપી છે ભાજપની બેઠકમાં, એ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને પક્ષો માટે હવે મત અંકે કરવાનું જે રાજકારણ છે તે બહુ જ અઘરું લાગી રહ્યું છે। અને આજના દિવસે કતલનો દિવસ આજનો ગણી શકાય, કેમકે આજે હવે મતદાન મથકમાં શું થાય છે તે વધારે અગત્યનું બની રહેશે। જી સોનલ, તમામ વિગતો આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। તો આ ગણિત છે ભાજપનું, ભાજપમાંથી 3 ઉમેદવારો મેદાનમાં છે અને કોંગ્રેસમાંથી 2 ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે રસાકસી ભર્યો જંગ આજે રહેશે। રાજ્યસભાની 4 બેઠકો પર મતદાન, સવારે 9 કલાકે મતદાનની શરૂઆત, સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। તો સવારે 9 કલાકે ચૂંટણીની શરૂઆત થશે અને તે જ પહેલા કોંગ્રેસ દ્વારા હજુ પણ બેઠકનું ધમધમાટ શરૂ છે। રાજ્યસભાની 4 બેઠકો પર જે રીતે મતદાન થવાનું છે, આજે સવારે 9 કલાકથી શરૂઆત થશે, ત્યારે કોંગ્રેસમાં મીટિંગનો દોર આજે પણ ચાલુ રહેશે। મતદાન પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોની આ બેઠક મળવાની છે। ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા વ્યક્તિગત રીતે વીપ આપવામાં આવશે, બંને ઉમેદવારોને મત આપવા માટે વ્યક્તિગત રીતે વીપ આપવામાં આવશે। તો જે રીતે રસાકસી ભર્યો જંગ આજે રહેવાનો છે, ત્યારે કોંગ્રેસની બેઠક મળશે મતદાન પહેલા। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે। રીમા, રાજ્યસભાની 4 બેઠકો રસાકસી ભર્યો જંગ રહેશે, કોંગ્રેસ દ્વારા વ્યક્તિગત રીતે વીપ આપવામાં આવશે, પરંતુ તે પહેલા એક બેઠક પણ મળવાની છે। જ
जी सोनल, जो आजनी जो बात करिए तो आजनो दिवस खूब ज महत्वपूर्ण बनी रहेशे, कारण के कांग्रेस छे ते तेना बन्ने उम्मीदवारों ने जीतावा माटे एडी चोटी नुं जोर अत्यार सुधी लगावी छे, अने आजनो ए ज्यारे मतदाननो दिवस आवी चुक्यो छे। हाल अमे छीए ताज उम्मेद होटल खाते, त्यानी जो वात करवामां आवे तो कांग्रेसना तमाम धारासभ्यो ने बे दिवस अगाउथी ज अहींया लावी देवामां आव्या छे। साथे ज आजे सवारथी ज एटले के 7 वाग्यानी सवारे ज पड़ता ज कांग्रेसमां आजे जे मीटिंगो छे ते शरू थई चूकी छे। खास तो आ बसना दृश्य दर्शाववा માંગી છું કે જે બસમાં સવાર થઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યો 65 ધારાસભ્યો એક પછી એક અંતર રાખીને એક બાદ એક આ બસો છે તે અહીંયાથી વિધાનસભા ભવન સુધી જવા માટે રવાના થવાની છે। ખાસ અત્યારની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી જ મીટિંગો છે તે શરૂ થઈ ચૂકેલી છે। તમામ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે બોલાવીને વીપ આપવામાં આવશે કે કોણે કોને મત આપવાનો રહેશે। ખૂબ જ મહત્વની વાત એ છે કે તમામ 65 ધારાસભ્યોને વ્યક્તિગત વીપ આપવામાં આવશે કે કોણ કયા ધારાસભ્ય કયા ઉમેદવારને મત આપશે, કે જેથી એ જાહેર ન થઈ શકે કે કોને કોને મત આપવાનો છે તે બાબત ખાનગી રહે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। સાથે જ કોંગ્રેસ પક્ષના ચૂંટણી એજન્ટ તરીકે જ્યારે અર્જુન મોઢવાડિયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલાં અહીંયાથી અર્જુનભાઈ મોઢવાડિયા રવાના થશે અને તેઓ વિધાનસભા પહોંચશે। ખૂબ જ મહત્વનું બની રહેશે, કારણ કે જે પ્રમાણનું ગણિત બેઠું છે ત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ પક્ષ પાસે અત્યાર સુધીમાં 67 મત એવા છે 68 મત એવા છે કે જે તેમના કન્ફર્મ થઈ ચૂક્યા છે। આ 68 મત અને જીત મેળવવા માટે 70 જે મતો છે 70 એકડાની જરૂર હોય છે, બે મત હાલ ખૂટી રહ્યા છે। ખાસ તો એનસીપીએ વીપ આપ્યું હોવા છતાં પણ કાંદલ જાડેજા ગઈકાલે ભાજપના ઉમેદવારને કેવી રીતે મત આપવો તેની તાલીમ લેવા પ્રદેશ ભાજપની જે બેઠક હતી ત્યાં આવી પહોંચ્યા હતા, એટલે કોંગ્રેસમાં પણ હાલ ટેન્શન છે કે બે મત કેવી રીતે મેળવવા, ત્યારે ભાજપ માટે પણ એ વાત છે કે એક મત ક્યાંથી મેળવવો। સાથે જે પ્રમાણે સમાચાર વહેતા થયા છે કે ભાજપના મધ્ય ગુજરાતના બે ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે, તેનાથી ભાજપમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલની જો વાત કરીએ તો અંદાજે 9 વાગે એક બસમાં કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારો છે, 35 ધારાસભ્યો છે તે અહીંયાથી નીકળશે અને વિધાનસભા પહોંચશે। જી જી રીમા, કોંગ્રેસની જીતની ફોર્મ્યુલાની વાત કરીએ તો એ ફોર્મ્યુલા કેવા પ્રકારની છે? જી સોનલ, જે પ્રકારની વાત છે કે બે ઉમેદવારોને જ્યારે જીતવું હોય ત્યારે એક ઉમેદવાર માટે 35 એકડાના જે છે તે ખૂબ જ મહત્વ બની રહેશે, અને તેની પરિસ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ પાસે હાલ તેના 65 ધારાસભ્યો છે, સાથે સાથે જ અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો એક મત છે અને બીટીપીના બે મત છે, તે અગાઉથી જે વાત કરવામાં આવી હતી કે તે કોંગ્રેસને આપશે, પરંતુ હજુ સુધી બીટીપી દ્વારા એ બાબતની સ્પષ્ટતા નથી કરવામાં આવી। બીટીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ સવારે 10 વાગે જાહેર કરશે કે તે મહેશ વસાવા અને છોટુ વસાવા બંને ધારાસભ્યો કોને મત આપશે, એટલે એ જે 10 વાગ્યાની વાત છે તે ખૂબ જ મહત્વની રહેશે કે તે ભાજપને મત આપે છે કે તે કોંગ્રેસને, પરંતુ કોંગ્રેસનું એવું માનવું છે કે તે બંને મત કોંગ્રેસના જ છે, અને જો તે બંને મત કોંગ્રેસને મળ્યા તો પણ કોંગ્રેસને હજુ પણ 2 એકડાની જરૂર છે જે ખૂટે છે, એટલે જોવાનું એ જ રહેશે કે કયા ધારાસભ્યો કોને મત આપે છે, જો ભાજપમાંથી પણ કોઈ બળવો કરે છે કે પછી કોંગ્રેસમાંથી, તે ખૂબ જ મહત્વનું બની રહેશે। જી રીમા, ખૂબ ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે। તો આજે મહત્વનો દિવસ છે, રસાકસી ભર્યો જંગ રહેશે, 9 કલાકે ચૂંટણીની શરૂઆત થશે, કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક મળવાની છે, મતદાન પહેલા વ્યક્તિગત રીતે વીપ આપવામાં આવશે, ત્યારે બંને ઉમેદવારોને મત આપવા માટે વ્યક્તિગત રીતે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને વીપ આપશે। ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આજે મતદાન છે, ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। કોરોના મહામારી વચ્ચે આ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી તો સેનેટાઇઝ કરવામાં આવ્યો છે હોલને, ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આજે મતદાન થશે। આ 4 બેઠકો પર ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે જંગ છે। ગાંધીનગરમાં વિધાનસભા ભવન ફ્લોર નંબર 4 પર મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 4 વાગ્યા સુધી ચાલશે, તે પછી 5 વાગ્યાની આસપાસ મત ગણતરી પણ શરૂ થઈ જશે। આજે સવારે 9 વાગે ભાજપના સભ્યોને જૂથ પ્રમાણે એમએલએ ક્વાર્ટરથી મતદાન મથકે પહોંચવાનું રહેશે। સમગ્ર પ્રક્રિયા મુજબ જે દરેક ધારાસભ્યોને તેનો મત આપવાનો ક્રમાંક આપવામાં આવ્યો છે અને તે મુજબ તેને મતદાન કરવાનું રહેશે। સમગ્ર પ્રક્રિયા પહેલા ધારાસભ્યે સેનેટાઇઝ થવાનું રહેશે અને ત્યાં તેનું ટેમ્પરેચર માપવાનું રહેશે, જ્યારે આગળની પ્રક્રિયા મુજબ જે ધારાસભ્યને મત આપવાનો ક્રમાંક આવશે તો તેને સૌપ્રથમ મતદાન કેન્દ્રમાં પહોંચીને તેનું માસ્ક ઉતારીને ફોટો ખેંચવાનો રહેશે, જેના કારણે જે તે ધારાસભ્ય મતદાન કરવા પહોંચ્યા છે તે નિશ્ચિત થઈ શકશે। ફોટાની પ્રક્રિયા પૂરી થયા બાદ બાજુના જ કાઉન્ટર પર
बेलेट पेपर धारासभ्य ने आपवामां आवशे अने ते रीते ते केवी रीते फोल्ड करवुं ते शीखवाडवामां आवशे तथा एक पेन पण आपवामां आवशे। धारासभ्ये बाजूनी कुटीरमां जई तेनुं मतपत्रक जे रीते વાળવાની નિશ્ચિત પ્રક્રિયા છે તે મુજબ વાળવાનું રહેશે અને તેમને ફાળવવામાં આવેલા મત મુજબ આંકડો અને જરૂરી પડે તો બગડો કરવાનો રહેશે। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ગાંધીનગરમાં બેઠકનો દોર શરૂ થયો। ગુજરાતનું રાજકારણ ગરમાયું। આજે રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના પાંચ ઉમેદવારો મેદાને છે। કોંગ્રેસ તરફથી ભરતસિંહ અને શક્તિસિંહ ઉમેદવાર છે, ત્યારે ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીનને ટિકિટ આપવામાં આવી છે। આપણે જણાવી દઈએ, સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ થશે તો સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે। રાજ્યસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીથી સ્પેશિયલ ઓબ્ઝર્વ પણ ઉપસ્થિત રહેશે, તો સૌ પ્રથમ વખત વિડીયોગ્રાફી અને સીસીટીવીની નજર હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે। આ ઉપરાંત પ્રથમ વખત વેબકાસ્ટિંગની મદદથી દિલ્હીથી કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ પણ આ ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી શકશે। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને લોકડાઉનના નિયમ પ્રમાણે યોજાઈ છે। રાજ્યસભાની ગુજરાત માટે ખાલી પડેલી બેઠકો માટે ભાજપના 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, કોંગ્રેસના 2 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, ત્યારે ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહેશે। તો શું છે રાજ્યસભાનું ગણિત, આવો જોઈએ। ગુજરાત વિધાનસભા સભ્યોની કુલ સંખ્યા 172, તો રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો 4 છે। ખાલી પડેલી બેઠકમાં નિયમ પ્રમાણે ઉમેરો 5, ધારાસભ્યોની કુલ સંખ્યા 172 છે, જેમાં 5 ઉમેદવારને ભાગ કરવામાં આવે તો 34.4 મતની જરૂરિયાત। પૂર્ણાંકમાં મત 0.5થી ઓછા એટલે કે 35, એક ઉમેદવારને જીતવા માટે 35 મત મેળવવા ફરજિયાત। ભાજપના 3 ઉમેદવાર 105 મત જીતવા ફરજિયાત। કોંગ્રેસના 2 ઉમેદવારને 70 મત જીતવા ફરજિયાત। ભાજપને જીતવા માટે 105 મત ફરજિયાત છે। ભાજપના ધારાસભ્યો 103 છે, એટલે 2 મત અન્ય પક્ષના ભાજપને જીતવા જરૂરી બની રહેશે, જેમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત ભાજપને મળી શકે તો પણ ભાજપને 1 મત મેળવવાનું રહેશે। આ તરફ વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસના 65 ધારાસભ્યો છે, એટલે કે કોંગ્રેસને જીતવા માટે 5 મત અન્ય પક્ષ પાસેથી લેવા જરૂરી બનશે। 5 અન્ય પક્ષના મત મેળવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ ચડવા પડશે, ત્યારે બીટીપીના 2 ધારાસભ્યોના મત રાજ્યસભામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। બીટીપીના નેતા છોટુ વસાવા અને મહેશ વસાવાના હાથમાં રાજ્યસભાની બાજી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજ્યસભાની બાજી કોણ મારશે। રાજ્યસભાના ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો બીટીપીના 2 મત કોંગ્રેસને મળે તો પણ તેમના મતની જે સંખ્યા 70 હોવી જોઈએ તે થતી નથી, પરિણામે કોંગ્રેસ માટે રાજ્યસભાની બંને બેઠકો મેળવવી કપરા ચઢાણ સમાન છે। બીજી બાજુ જોઈએ તો ભાજપ જેને 2 મત બીટીપીના મળે તો તેમની મતની સંખ્યા 106 થવા જાય છે, પરિણામે નિર્ધારિત 105 કરતાં 1 મત ભાજપ વધુ મેળવે છે, પરિણામે કહી શકાય કે ભાજપ માટે રાજ્યસભાની ચૂંટણી જીતવી આસાન થશે। અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। આગળ વાત કરીએ અન્ય સમાચારની, તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કથાકાર મોરારી બાપુને લઈને। કથાકાર મોરારી બાપુ પર હુમલાના મામલે વધુ અપડેટ્સ મળ્યા છે। સીએમ રૂપાણીએ ટ્વીટ કરી અને હુમલાને વખોડ્યો છે। મોરારી બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને ત્યારબાદ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભાજપના નેતા પબુભા માણેકે હુમલો કર્યો હતો અને તેને જ લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું છે અને વખોડી છે આ ઘટનાને।
तो कथाकार मोरारी बापूए भगवान कृष्ण अंगे विवादास्पद निवेदन कर्यु हतु। आथी आहिर समाज सहित लोको मोरारी बापू सामे रोषे भराया हता। आहिर समाज नी मांग हती के मोरारी बापू द्वारिका मां आवीने भगवान कृष्ण नी माफी मांगे। आथी मोरारी बापू गईकाले द्वारकाधीशना चरणों में शीश झुकावा पहोंच्या, परंतु द्वारिकाना पूर्व धारासभ्य पबुभा माणिक द्वारा तेमना पर हुमलानो प्रयास करवामां आव्यो हतो अने बन्ने वच्चे उग्र बोलाचाली थई हती। जो के मोरारी बापू पर हुमलो थाय ते पूर्वे जामनगरना सांसद पूनम माडम द्वारा मोरारी बापूने बचावी लेवायानी चर्चा पण वहेती थई। પણ ઘટનાથી સમાજ દુઃખી છે, એટલું ટૂંકું ટ્વીટ સાથે પૂનમબેન માડમે મોરારી બાપુની વચ્ચે ઊભા થઈને બચાવવાનો પ્રયત્ન કર્યો એ બદલ આહી તત્વ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે એના રક્ષણ માટે પોતાના જાનની પણ પરવા કિના વિના જે સંસ્કૃતિ આ રહી સમાજની પરંપરા છે એનું તત્વ આપણને પૂનમબેને જે બતાવ્યું એ બદલ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે, તેમણે ટ્વીટ કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે ભારતના પ્રબર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારી બાપુ સાથે દ્વારિકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સોનલ અનટકર જોડાયા છે। સોનલ, મોરારી બાપુ કે જેઓ વિવાદોમાં સપડાયા હતા અને ત્યારબાદ ગઈકાલે જે રીતે ઘટના ઘટી તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી અને આ ઘટનાને વખોડી, મુખ્યમંત્રી તરફથી આ ઘટનાને વખોડવામાં આવી છે। ખાસ કરીને મોરારી બાપુએ જે વિવાદ થયો હતો આહિર સમાજ સંદર્ભે તેમની જે ટિપ્પણીઓ કરી હતી તેમણે ભગવાન શ્રી કૃષ્ણ સંદર્ભે તેમણે જાહેરમાં માફી માંગી હતી અને એ માફી માંગવાની જે પ્રક્રિયા ચાલી હતી તે દરમિયાન જે હુમલો થયો હતો તેમના પર પબુભા માણેક તરફથી તેને જે મુખ્યમંત્રી છે તેને વખોડી કાઢ્યો છે। તેમણે કહ્યું છે કે આ પ્રકારે જે હુમલો થવો એક સંત ઉપર આ પ્રકારનો હુમલો થવો તે નિંદનીય બાબત છે અને તેમણે આ સમગ્ર બાબતને વખોડી કાઢી છે અને તે સંદર્ભે તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો। જી સોનલ, આભાર તમામ વિગતો આપવા માટે। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી આ ઘટનાને વખોડી। કથાકાર મોરારી બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું। આથી આહિર સમાજ સહિત લોકો મોરારી બાપુ સામે રોષે ભરાયા છે। આહિર સમાજની માંગ હતી કે મોરારી બાપુ દ્વારિકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે। આથી મોરારી બાપુ આજે દ્વારિકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા, પરંતુ દ્વારિકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જો કે મોરારી બાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા મોરારી બાપુને બચાવી લેવાયાની ચર્ચા પણ વહેતી થઈ છે। વિડીયોમાં પૂનમબેન પબુભાને કહ્યું મારા બાપુ મારા સમચે રેવા દો, ત્યારે પબુભા તુકારે બાપુને કહે છે કે મોરારી બહાર નીકળ અને લોકો પબુભાને રહેવા દો બાપુ કહીને બહાર લઈ જાય છે। મોરારી બાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા, આ સમયે પબુભા અચાનક આવ્યા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પૂનમ માડમે વચ્ચે પડીને મોરારી બાપુને બચાવી લીધા હતા। હું જે બોલ્યો છું એનાથી ઘણા લોકોને, ઘણા ભાઈઓને, બહેનોને, યુવાનોને જેને જેને પીડા થઈ છે એની મેં જાહેરમાં વ્યાસપીઠ ઉપરથી માફી માંગી લીધી છે અને હું દ્વારકા તો અવારનવાર આવતો જ હોઉં છું, આપ સૌ જાણો છો, અને મારે આવવું પણ હતું, પણ આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાઈ રહે મારે કારણે ક્યાંય સમાજ વિભક્ત ન થાય અને આપણા સનાતન ધર્મને ક્યાંય પહેલું ન થાય એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું। મને દર્શનનો લાભ મળ્યો, આશીર્વાદ મળ્યો, આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના, ધન્યવાદ, જય શ્રી રામ। એમને હું આપ સૌના માધ્યમથી અભિનંદન આપું છું અને આજે ભવિષ્યમાં કોઈ પણ ભગવાન વિશે ક્યાંયથી પણ ટીકા ટિપ્પણી ન થાય એવી એક આ ઉદાહરણીય રૂપ આમાંથી પણ લોકો શીખે, કથાકારો શીખે, કલાકારો શીખે કે ભગવાન ભગવાન જ છે, એના વિશે અશોભનીય ટિપ્પણીઓ ન કરવી જોઈએ। આજે હર્ષ સાથે કે જે લડાઈ કરી હતી એનો દ્વારકાધીશના શરણે અમે એના ચરણોમાં અર્પણ કરીએ છીએ। વ્યાસપીઠ પરથી માફી ના માંગો, તમે માત્ર અહીંયા મંદિરે આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જેમના વિશે તમારાથી બોલાઈ ગયું છે
એમના જ ચરણોમાં આવી અને તમે અહીંયા ક્ષમા યાચના માગો એવી બધાની એક લાગણી હતી અને મને લાગે છે કે આજે એ લાગણીને વાચા મળી છે અને મોરારી બાપુએ અહીંયા આવી અને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે ત્યારે મારી પણ એક વાત બધા યુવા ભાઈઓને છે કે આના લીધે જે પણ આવેદનપત્ર રોષ ક્યાંય ક્યાંય નાના મોટા દેખાડા અંદરો અંદર એક સોશિયલ મીડિયાની ડિબેટ આ બધું જે શરૂ થયું એનો પણ હવે આપણે સુખદ અંત આ સમગ્ર મહેનત તમારી જે હતી આ સમગ્ર લાગણી તમારી જે હતી મને લાગે છે કે તમારી આ લાગણીને આજે વાચા મળી ગઈ છે તમારી આ લડત જે હતી અને ભગવાન શ્રી કૃષ્ણ વિશેની તમારી જે શ્રદ્ધા અને લાગણી છે એને પણ સાચા અર્થમાં આજે એક પથ તમારા દ્વારા મળ્યું છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે અંદરો અંદર કોઈ હવે સંઘર્ષ નહીં શાંતિપૂર્ણ આપણે આ સમગ્ર વાતને દ્વારકાધીશના ચરણોમાં અર્પિત કરી એમને સમાચારોમાં રોકાઈ નાનકડા વિરામ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.